Okay, good morning students. Sandeep Sanghvi, Design School માંથી. Okay, દીકરાઓ આપણે જે છે દ્વિતીય વૃદ્ધિ માટે વાહી એધાની વાત કરી ગયા. હવે આપણે વાત કરવાના છે ત્વક્ષેધાની. તો ત્વક્ષેધાની રચના તમે ડાયાગ્રામ માં જોશો બ્લુ કલર ની માર્કર થી બતાવી છે. ખરેખર આ જે છે પ્રકાંડની આખી ગોળાકાર રચના હોય તેમાં અંદર ની તરફ આ બ્લુ કલર ની લાઇનિંગ થી આખો ગ્રાઉન્ડ જેવી રચના બનેલી હોય જેને કહેવાય ત્વક્ષેધા. તો વાહી એધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવમાં સતત વધારો થવાથી બાહ્ય બાહ્યકીય એટલે બાહ્યકની બહારની તરફ આ બાહ્યકનો ભાગ એની બહારની તરફ બાહ્ય બાહ્યકીય તો બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો એટલે કે આ સૌથી બહારની તરફ આવેલા અધિસ્તરીય સ્તરો કે અધિસ્તરીય સ્તરો પર દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશો એટલે બાહ્યકનો પ્રદેશ પણ કેવો બનશે વર્ધનશીલ બનશે જેને ત્વક્ષીય એધા કે ત્વક્ષેધા કહે છે. એટલે આ જે રચના બનશે સળંગ રચના અહીં આપણે તૂટે એ બતાવ્યું છે. ખરેખર આ બ્લુ માર્કરની રચના જોડાઈ જશે અને સળંગ જે રચનાનું નિર્માણ કરશે તેને ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે. એટલે વાહી એધાની સક્રિયતા હોય એના લીધે શું થાય પ્રકાંડની પહોળાઈમાં એના ઘેરાઓમાં વધારો થતો હોય છે. એના ઘેરાઓમાં વધારો થાય પરિણામે બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો ઉપર દબાણ વધવાને કારણે આ સ્તરો તૂટી જાય છે અને આ સ્તરો તૂટી જાય પરિણામે નવા કોષોના નિર્માણ કરવા માટે આ વર્ધનશીલ ભાગ ત્વક્ષેધાનું નિર્માણ થાય છે. તન્ય વર્ધનશીલ બને અને જેને ત્વક્ષીય એધા કે ત્વક્ષેધા કહે છે. ત્વક્ષીય એધા સૌથી બહારની ત્વચીય રચના સૌથી બહારની ત્વચી એટલે કે છાલમય રચનાનું તે નિર્માણ કરે છે. તો ત્વક્ષેધા તો આગળ જે વાત કરીએ ત્વક્ષેધા જે છે એ બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. તો આ ત્વક્ષેધા કઈ જગ્યાએ છે આપણે જોઈ ગયા બાહ્યકનો ભાગ અધિસ્તરીય ભાગ એની નીચે આવે તે બાહ્યકનો ભાગ. તો બાહ્યકનો ભાગ જે છે આ પ્રદેશમાં ત્વક્ષેધા વિકાસ પામે તે બે જાડા સ્તરો તો ત્વક્ષેધા જે છે બે જાડા સ્તરો ધરાવે સાંકડા પાતળી દિવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષની બને તે રચના છે. કયા બે સ્તરો તો સાંકડી પાતળી દિવાલયુક્ત રચના પણ બનાવે અને લંબચોરસ કોષોની બનેલી જાડી રચના પણ તે બનાવશે. એટલે પાતળા કોષોની રચના અને લંબચોરસ જાડા કોષોની રચના પણ એની અંદર ત્વક્ષેધાની અંદર આવે. ત્વક્ષેધા એ બંને બાજુ એટલે ત્વક્ષેધા જે છે બંને બાજુ એટલે બહારની બાજુએ પણ કોષ ઉમેરે અને અંદરની બાજુએ પણ તે કોષ ઉમેરતા હોય છે. તો ત્વક્ષેધા જે છે બંને બાજુએ કોષનો ઉમેરો કરે બહારની બાજુએ પણ કોષનો ઉમેરો કરે અને અંદરની બાજુએ પણ તે કોષનો ઉમેરો કરે. બહારના કોષો છાલ કે ત્વક્ષામાં વિભેદિત થાય તો બહારના કોષો આમાંથી જે વિભાજન પામીને નવા કોષો જે બનશે જે બહાર છાલ કે પછી ત્વક્ષા છાલ કે ત્વક્ષામાં વિભેદિત થાય અને અંદરના કોષો જે હોય આ ત્વક્ષેધાના અંદરના કોષો જે છે તે દ્વિતીય બાહ્ય કે ઉપત્વક્ષા દ્વિતીય બાહ્ય અથવા તો ઉપત્વક્ષામાં તે વિભેદિત કોષ દિવાલોમાં સુમેરીની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે આ બધા કોષો કેવા હોય ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશ્યશીલ જ્યારે દ્વિતીય બાહ્યકના કોષો કેવા છે મૃદુતકીય કોષો છે. ત્વક્ષેધા ત્વક્ષા અને ઉપત્વક્ષા એટલે આની વાત કરીએ તો ત્વક્ષેધા એટલે આ રચના પછી ત્વક્ષા અને ઉપત્વક્ષા એટલે આખી રચના સંયુક્ત રીતે બાહ્ય વલકનું નિર્માણ કરે છે. તો આ ક્વેશ્ચન પૂછી શકાય એમસીક્યુ માં કે બાહ્ય વલકનું નિર્માણ માં કયા કયા ભાગો સંકળાયેલા ત્વક્ષેધા ત્વક્ષા અને ઉપત્વક્ષા સંયુક્ત રીતે બાહ્ય વલકનું નિર્માણ કરે. ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે પરિવર્તી પ્રદેશ પર આવેલા બાકીના સ્તરો ઉપર દબાણ સર્જાય છે અને આખરે આ સ્તરો મૃત બની નાશ પામે છે. તો ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે નવા કોષો ઉમેરે પરિણામે પરિવર્તી પ્રદેશ પર દબાણ સર્જાય અને દબાણ સર્જવાને કારણે શું થશે આ પરિવર્તી કોષો મૃત બને છે એ નાશ પામે છે.
છાલ એ અપ્રવિધ્ય એટલે નોન ટેકનિકલ શબ્દ છે એટલે રીઅલ માં છાલ જેવો કોઈ ટેકનિકલ વર્ડ છે જ નહીં સાયન્સ ની અંદર એ કેવો શબ્દ છે નોન ટેકનિકલ અપ્રવિધ્ય શબ્દ છે જે દ્વિતીયક અન્નવાહક સહિત વાહી એડાની બહારની બધી જ પેશીઓ માટે ઉલ્લેખ થાય છે એટલે કે જે દ્વિતીયક કે દ્વિતીયક અન્નવાહક સહિત વાહી એડાની જે બહારની એટલે કે બાહ્યકના બહારના કોષો ને અધિસ્તરીય કોષો જે છે બહારની પેશી માટે આ છાલ શબ્દ ઉલ્લેખ થાય છે છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને કહેવાય પૂર્વ છાલ અથવા તો નરમ છાલ અને ઋતુના અંતમાં જે નિર્માણ પામે છાલ તેને કહેવાય માજી છાલ કે સખત છાલમાં પરિણમે છે હવે થશે શું કે સમગ્ર પક્ષીદાની રચનાનું નિર્માણ થાય આ કોષો મૃત અને નાશ પામશે જે આ સખત છાલની બહારની બાજુમાં એટલે ઘણી વાર તમે અમુક ઋતુમાં જોયું હશે કે આપણે પ્રકાંડ પર મારીએ ને તો બધું ખરી પડે એ ખરી પડે એટલે કયો ભાગ ત્વક્ષેદાની બહારનો ભાગ જે કોષો મૃત પામે છે તે બહારનો ભાગ બધો ખરી પડશે અને એની નીચે આપણને કેવી તો સખત છાલ જોવા મળશે એટલે કાષ્ઠીય પ્રકાંડની અંદર સખત છાલ જોવા મળે એટલે અમુક સમય સમયના અંતર ઉપર અમુક વર્ષોના અંતર ઉપર આ જે છે નવી પક્ષેદાનું નિર્માણ થાય અને એની બહારના ભાગો પ્રકાંડ પરથી નીચે ખરી પડતા હોય છે ઓકે ત્યારબાદ જે છે તે ત્વક્ષેદાના નિયત જગ્યાએ વિભાજન પામી હવે આ કોષો જે છે સતત વિભાજન પામે વિભાજન પામવાને કારણે અધિસ્તરીય કોષો પર દબાણ સર્જે એ દબાણ સર્જવાને કારણે અધિસ્તરીય સ્તર ફાટી જાય અને આવી છિદ્રમય રચનાનું નિર્માણ કરે આ છિદ્રમય રચનાને શું કહેવાય આ રચના છિદ્ર જે બની એને કહેવાય વાત છિદ્ર અને આ વાત છિદ્ર વાયુ વિનિમય વાત વિનિમયની પ્રક્રિયા એટલે કે O2 અને CO2 ના આપલેની પ્રક્રિયા માટે તે જવાબદાર કે મિત્રો તે જે આપણે જોઈ ગયા પક્ષેદા વિશે જોઈ ગયા તો પક્ષેદાની અંદર જે વાત કરી ગયા કે વાહી એડાની સક્રિયતાને કારણે કોષો બહાર અને અંદર એટલે બાહ્યકના કોષો બહારની તરફ પણ વિભાજન પામીને ઉમેરાશે અંદરની તરફ પણ ઉમેરાશે અને ઘણીવાર જે છે એ નવા કોષો જે છે ઉમેરાવાને કારણે દબાણને કારણે સ્તરો તૂટી જતા હોય છે કોષીય સ્તરો તૂટી જાય એટલે નવા કોષોની જરૂરિયાત ઊભી થાય એ નવા કોષોની રચના જે છે એ બાહ્યકના પ્રદેશમાં પણ એક વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય અને વર્ધનશીલ પેશી એટલે કઈ ત્વક્ષેદા અને ત્વક્ષેદાના કોષો જે છે આ કોષો વિભાજન પામીને નવા કોષો પૂરા પાડે તો ત્વક્ષેદા એ બાહ્ય પ્રદેશમાં વિકાસ પામે છે એટલે આ સળંગ રચના બની જશે સમય જતા આખી સળંગ રચના બની જશે લાખી પક્ષીદાની જેવી રચના બનશે અને સાંકડા પાતળી દિવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી દ્વિસ્તરીય રચના છે અને પક્ષીદા બંને બાજુ કોષો ઉમે બહારના કોષો જે ઉમેર છાલ કે કક્ષામાં વિભેદિત થાય અને અંદરના કોષો જે છે બાહ્યક કે પછી ઉપત કક્ષામાં વિભેદિત થાય અને જે આ બહારના કોષો જે છે સુબેરિન દિવાલની જમાવટને કારણે પાણી માટે અપ્રવેશ્ય છે અંદરના કોષો એ કેવા મૃદુતક્ય કોષો મૃદુતક્ય કોષોનું નિર્માણ કરે અને પછી જે વાત કરી ગયા ત્વક્ષા ત્વક્ષેદા ને ઉપત્વક્ષા સંયુક્ત રીતે બાહ્ય વલકનું નિર્માણ કરે ત્યારબાદ જે છે સતત કોષ વિભાજનને કારણે દબાણ સર્જાશે દબાણ સર્જાવાને કારણે શું થશે અધિસ્તરીય રચના અહીંથી ફાટી જાય અને ફાટીને તે વાત છિદ્રનું નિર્માણ કરે જે વાયુ વિનિમયની પ્રક્રિયામાં મદદ કરે બીજું જે વાત કરી આપણે છાલની જે નોન ટેકનિકલ વર્ડ છે રિયલમાં છાલ જે કોઈ અવધૂત નથી સાયન્ટિફિક લેંગ્વેજની અંદર પણ એ ખરેખર શું છે દ્વિતીયક અન્નવાહક સહિત વાહી એડાથી બહારની બધી જ પેશી માટે તેને ઉલ્લેખવામાં આવે એટલે દ્વિતીય અન્નવાહક પછીનો જે બહારનો ભાગ જે છે એ બધી જ રચનાને છાલ તરીકે ગણવામાં આવે છાલ કે જે ઋતુની શરૂઆતમાં જે છાલ બનશે તેને કહેવાય પૂર્વ છાલ નરમ છાલ સોફ્ટ બાર્ક કહેવાય અને જે ઋતુની અંતમાં જે નિર્માણ પામે એને કહેવાય માજી છાલ કે સખત છાલ અને હળ બાર તરીકે તેને ઓળખવામાં આવે ઓકે અને આપણે વાત છિદ્રની પણ પછી વાત કરી ગયા તો આપણે સમગ્ર ત્વક્ષેદાની વાત કરી હવે જે રીતે આપણે અહીં જે પ્રકાંડમાં વાત કરી ગયા તેવી જ રીતે આપણને મૂળમાં પણ વૃદ્ધિ જોવા મળે છે અને મૂળની અંદર પણ જો આપણે વાત કરીએ કે મૂળમાં વાહી એડાય ઉત્પત્તિની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે દ્વિતીય છે તે અન્નવાહક સમૂહની લગોલગ નીચે રહેલ પેશીઓમાં ઉદ્ભવ પામે પરિણે પરિચક્રકીય પેશીના ભાગ રૂપે આદિદારુની ઉપર સળંગ
અને સતત તરંગિત વલયનું નિર્માણ કરે જે પાછળથી વર્તુળાકાર હોય જેમ આપણે પ્રકરણમાં જોયું કે એધા વલય જેવી રચના એવી સેમ રચના આપણને મૂળની અંદર પણ સંપૂર્ણ વલય જેવી એધા વલયની રચના આપણને જોવા મળશે એટલે એ જ પ્રકારની રચનાનું નિર્માણ આપણને મૂળની અંદર પણ જોવા મળે એટલે આપણે મૂળ માટે અલગથી બધું એક્સપ્લેન નથી કરતા કે મૂળની અંદર પણ સેમ પ્રકરણમાં હોય તેવી જ રીતે આ રીતે મૂળમાં પણ એધા વલયના બધી જ રચનાઓનું નિર્માણ થશે તો અનાવૃત બીજધારી વનસ્પતિના પ્રકરણને મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે જો કે એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી એટલે મૂળમાં જે દ્વિતીય વૃદ્ધિ પણ આપણે અનાવૃત બીજધારીની વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ મૂળમાં જોવા મળે જો કે એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી ઓકે ફ્રેન્ડ્સ આપણે જે આખું જોયું કે આપણું અહીં ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમે બધી થિયરી વિડિયો સતત બે વખત રિવાઇઝ કરીને જોજો જેથી તમને વધુ સારી રીતે સમજ પડે અને આપણે નોટ્સ સાથે લખાવેલું છે આખું ચેપ્ટર એટલે નોટ્સનો ઉપયોગ કરીને જ હવે ભવિષ્યમાં વાંચન કરું જેથી તમને સરળતા આવે અને સારી રીતે તમે થિયરીને યાદ કરી શકો ઓકે ફ્રેન્ડ્સ ઓલ ધ બેસ્ટ હેપી લર્નિંગ અને આ જે ચેપ્ટર સતત વાંચન કરતા રહેજો